આપણે સાબિત કરવા માટે કેટલા ઘણા બધા વર્ષો પછી આ બે ગુણધર્મ સાબિત કર્યા છે. એ પેલા સૌ પ્રથમ પ્રાચીન સમયમાં શું થયું હતું, તો કે પ્રાચીન સમયમાં જેટલા કાર્બનના સંયોજનો મળ્યા હતા એ બધા જ સજીવોમાંથી મળ્યા હતા. કે ટોટલી સંશ્લેષિત સ્વરૂપ મળ્યું હતું, કાર્બનના ટોટલી સંયોજન મળ્યા હતા એ બધા સજીવોમાંથી મળ્યા. તો પ્રાચીન સમયમાં બધા લોકો કેવી માન્યતા ધારી લીધી, કે પ્રાચીન સમયમાં એવી માન્યતા ધારી લીધી કે કાર્બન ને તેના સંયોજનો બનાવવા માટે સજીવોમાં એવું કંઈક મહત્વનું બળ છે, મહત્વનું બળ છે જેના લીધે કાર્બન તેના સંયોજનો બનાવી શકે છે. પરંતુ પ્રાચીન સમયમાં આવી માન્યતા ધારી લીધી હતી, પરંતુ 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલર આવી અને આ માન્યતાનું ખંડન કરી નાખ્યું. એટલું યાદ રાખજો, વિજ્ઞાનમાં જેટલા એજમ્પશન લીધેલા છે, જેટલી માન્યતાઓ ધારેલી છે એ બધાનું હંમેશા કંઈક ને કંઈક રીતથી ખંડન થાય જ છે. પરંતુ હા, કુદરતી નિયમનું ક્યારેય ખંડન થતું નથી. જેમ કે ઉર્જા સંચયનો નિયમ, આ જે કુદરતના નિયમો છે, કુદરતી નિયમો ઉપરથી જે નિયમો આવેલા છે એનું ક્યારેય ખંડન થતું નથી, એ માન્યતા હંમેશા સાચી પડે છે. પરંતુ એમને એમ ધારી લેવાની માન્યતા બધી હંમેશા ખંડન થાય જ છે. જેમ કે ઇલેક્ટ્રોનમાં સંશોધનમાં પેલા તરબૂજ જેવા બી વાળા ને ઇલેક્ટ્રોન કહી દીધું હતું, પરંતુ રુધરપૂર્ણ પ્રયોગ એવો ઇલેક્ટ્રોનની પછી આવી, પછી એવો આગળ આગળ પ્રયોગ કરતા ગયા તો એવું માનવામાં આવ્યું કે મૂળભૂત ઘટકો જીતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની અંદર એ કંઈક છે. તો આવી રીતે હંમેશા કોઈ પણ માન્યતાનું ખંડન થાય જ છે. એવી રીતે પ્રાચીન સમયના લોકોએ હું માની લીધું હતું કે કાર્બનને સંયોજક બનાવવા માટે મહત્વનું બળ કંઈક સજીવો દ્વારા જ મળે છે. પરંતુ 1828માં જર્મન વૈજ્ઞાનિક આ માન્યતાનું ખંડન કરી નાખ્યું. તો ખંડન કેવી રીતથી કર્યું, તેણે પ્રયોગ કર્યો. પ્રયોગ કયો કર્યો, તેણે એક એમોનિયમ સાયનાઇડ લીધું. એમોનિયમ સાયનાઇડને રાસાયણિક પ્રક્રિયા કરી. આ ડેલ્ટાની નિશાની છે, ઉષ્માની નિશાની છે. કેમેસ્ટ્રીમાં ડેલ્ટાને ઉષ્મા સ્વરૂપ, ઉષ્માને ડેલ્ટા સ્વરૂપે દર્શાવે છે. અને રાસાયણિક પ્રક્રિયા કરી અને યુરિયા બને એવું હતું. અને શું કહેવાય છે, તો આ ખાસ રાસાયણિક પ્રક્રિયા સમજજો. તો કે એમોનિયમ સાયનાઇડ છે એ અકાર્બનિક છે, અકાર્બનિક પદાર્થ છે, અકાર્બનિક પદાર્થ છે અને કેવો છે, નિર્જીવ છે. જ્યારે યુરિયા છે એ કાર્બનિક પદાર્થ છે અને કેવો કેવો છે, નિર્જીવ છે. ખાસ સમજજો, આ છે એમોનિયમ સાયનાઇડ, એમોનિયમ સાયનાઇડ. તો સમજો, તો હું થાય છે કે ફેરડી ચમ કર્યું કે નિર્જીવ કાર્બનિક પદાર્થ લીધો અને રાસાયણિક પ્રક્રિયા કરી અને યુરિયા મેળવ્યું. તો આની ઉપરથી હું સાબિત થયું કે ભાઈ સજીવોમાં જેવું બળ નથી, પરંતુ કાર્બન નિર્જીવમાં પણ સંયોજનો બનાવે છે. ખાસ સમજો, તમારી ચોપડીમાં આને બંધારણ સ્વરૂપે દર્શાવ્યું છે, NH2 આવી રીતે C ડબલ બોન્ડ O અને NH તો આવી રીતે દર્શાવેલું છે. આને આ રીતે પણ લખી શકાય છે, યુરિયા ખાતર જે જમીનમાં ખાસ કરીને પાક માટે મહત્વનું ખાતર છે, રાસાયણિક ખાતર છે. તો ખાસ કરીને આની ઉપર એવું સમજ્યું કે નહીં, કાર્બન નિર્જીવ પદાર્થમાં પણ તેના સંયોજનો બનાવે છે. સજીવોમાં એવું કઈ મહત્વનું બળ નથી જે કાર્બનને સંયોજન બનાવવા માટે પૂરું પડે, પરંતુ નિર્જીવમાં પણ બને છે. તો આવી રીતે કોઈ પણ માન્યતાનું ખંડન થાય છે. તો આવી રીતે તેમણે માન્યતાનું ખંડન કર્યું. હવે ખાસ સમજો, હવે ખાસ જે મોસ્ટ આઈએમપી છે, જો આ તમને નહીં આવડે તો કોઈ પણ સંજોગોમાં તમને નામ સ્મરણ કરતા આવડશે નહીં. એટલે અહીંયા જે બોર્ડમાં લખાય છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. જે અહીંયા તમને કહું છું એ એટલું તમારે યાદ રાખવાનું છે નામકરણ માટે, કે કયો કેટલા કાર્બન હોય તો શું નામ કેવો. ખાસ સમજો ને યાદ રાખજો. તમે પહેલા લખ્યા કાર્બનની સંખ્યા અને પછી લખી નામ.
तो समझो कोई पण तमने रासायनिक अणु सूत्र आपेलो होय अने एमां तमारे सौप्रथम कार्बन नी संख्या गणवानी हशे। केनी संख्या गणवानी हशे? कार्बन नी। तो समझवानुं सौप्रथम एक कार्बन होय तो ई कार्बन ने केना वळे दस नामकरण थाय मिथ। एक कार्बन होय कार्बन नी संख्या एक होय तो ने केना वळे दस भाई मिथ वळे दस एक कार्बन होय। बे कार्बन होय तो इथ। त्रण कार्बन होय तो प्रो। चार कार्बन होय तो ब्यूट। पांच कार्बन होय तो पेंट। छ कार्बन होय तो हेग्स। आ याद ज राखवाना छे। सात कार्बन होय तो हेप। आठ कार्बन होय तो ऑक्ट। नौ कार्बन होय तो नॉन। दस कार्बन होय तो डेक। तो आ तमारे याद राखवाना छे के कोई एक कार्बन होय तो मिथ, बे कार्बन होय इथ, त्रण कार्बन होय प्रोप, चार कार्बन रूट सफिक्स અને હું થાય કે વચ્ચે હોય એ રૂટ વર્ડ હોય કે ક્રિયાપદ હોય અને એના આગળ અને પાછળ કોઈ પણ એવો શબ્દ લગાવી અને તમે નામકરણ કરી શકો કે કોઈ એવો વર્ડ બનાવી શકો એનું નામ તમે બનાવી શકો છો। કોઈ પણ આખા તમે જોવો છો અત્યારના જેટલા વર્ડ્સ છે જેટલા નામ છે એ 80% આનાથી જ બનાવવામાં આવે છે પીઆરએસ મેથડથી। તો મેં તમને એ જ કીધું છે કે આ તમારે આર છે। હવે પ્રત્યય અને પૂર્વ આગળ તમને સમજાવું ત્યારે તમને ખબર પડી જશે આ શા માટે ઉપયોગી છે। આ પીઆરએસ મેથડ ઉપરથી આ લખેલું છે, ખાસ યાદ રાખજો કે આ કઈ રીતે લખેલું પીઆરએસ મેથડ છે। આની પાછળ તમે પ્રત્યય અથવા પૂર્વ લગાવીને કોઈ પણ અણુસૂત્ર હોય તમારી ચોપડીમાં ગમે એ અણુસૂત્ર હોય તેનું તમે નામકરણ આરામથી કરી શકશો। પણ આ તમને એટલું યાદ હોવું જોઈએ। ક્લિયર? તો હવે આપણે આ તો મેં તમને કહી દીધું કે આ રીતે તમારે યાદ રાખવું, આનો ઉપયોગ કઈ રીતે કરવો તે આપણે જોઈએ। અને અગાઉના લેક્ચરમાં એક વસ્તુ આવેલો તો કાર્બનના ગુણધર્મોમાં કઈ કેવું વસ્તુ આવ્યું હતું કે સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજન, તો એના વિશે આપણે ચર્ચા કરી। એટલા બે સંયોજન આવ્યા હતા, સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજન। આવી રીતે બે સંયોજન આવેલા હતા, સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજન। તો સંતૃપ્ત સંયોજનની પહેલા આપણે વ્યાખ્યા જોઈએ। સંતૃપ્ત સંયોજન એટલે શું કે એક કાર્બન બીજા કાર્બન સાથે એકલ બંધથી જોડાયેલો હોય, એકલ બંધથી જોડાયેલો હોય એને શું કહેવાય? સંતૃપ્ત સંયોજન। અને દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયેલો હોય તો એને કેવો કહેવાય? અસંતૃપ્ત સંયોજન। આટલું ક્લિયર થયું? એકલ બંધથી જોડાયેલો હોય તો સંતૃપ્ત સંયોજન, દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલો હોય તો અસંતૃપ્ત સંયોજન। હવે તમારે ઉદાહરણમાં સંતૃપ્ત સંયોજનમાં ઇથેન, મિથેન ને પ્રોપેન ને એવું બધું લખેલું છે, અને અસંતૃપ્ત સંયોજનમાં ઇથિન, મિથિન, ઇથાઇન, મિથાઇન, ઇથાઇન પછી પ્રોપાઇન એવા બધા લખેલા છે। તો સમજો એ બધા નામ કઈ રીતે આવ્યા, તો એ અહીંથી બધા નામ આવે તો કઈ રીતે આવે સમજો। સંતૃપ્ત સંયોજનમાં એકલ બંધ, જે કોઈ પણ સંયોજન એકલ બંધથી જોડાયેલો હોય, કાર્બન કાર્બન એકલ બંધથી જોડાયેલો હોય તો એ આલ્કેન સમૂહ કહેવાય। કયો સમૂહ કહેવાય? આલ્કેન સમૂહ। કુલ ત્રણ સમૂહ છે, આલ્કેન સમૂહ, આલ્કાઇન, આલ્કિન સમૂહ
અને આલ્કાઇન સમૂહ સમજો આલ્કીન અને આલ્કાઇન અસંતૃપ્ત છે આલ્કેન સંતૃપ્ત છે એનો જન્મ છે આલ્કેન સમૂહ કોને કહેવાય તો કે એકલ બંધ થી જોડાયેલા હોય એની પાછળ પ્રત્યય કયો લાગે એન પ્રત્યય લાગે આગળ તમને ક્લિયર થઈ જશે પ્રત્યયમાં ઇન અને આમાં આઈન હું કામ ભાઈ જો પાછળ એન ઇન આઈન એટલે પ્રત્યયમાં શું લાગશે એન ઇન આઈન હું કામ એવું આગળ ક્લિયર થઈ જશે જો ઉદાહરણ લઉં છું ઉદાહરણ બે કાર્બન લીધા સંયોજન ને કેટલી છે કાર્બન ની સંયોજકતા ચાર છે તો બાકી ની ચાર હાઇડ્રોજન વડે સંતોષાઈ ગઈ તો આનું નામ શું થાય પહેલા કાર્બન છે પહેલા કાર્બન ગણો એક બે બે હોય તો ઇથ ઇથ પ્રત્યય શું છે એન પ્લસ એન શું થશે ઇથેન આવી ગયું જો તમારી ચોપડીમાં આમાં ઉદાહરણ આપેલું છે ઇથેન ક્લિયર થાય છે બે કાર્બન ઇથ પ્રત્યય એન ઇથેન ત્રણ કાર્બન એવી રીતે લઈ લો એકલ બંધમાં સંયોજકતા જ્યાં લીટા કરું છું ત્યાં એચ ત્રણ કાર્બન છે એક બે ત્રણ ત્રણ કાર્બન પ્રો ત્રણ કાર્બન પ્રો શાંતિથી લખવાનું છે આપણે કોઈ ઉતાવળ નથી પ્રત્યય એન પ્રત્યય એન શું લખાય પ્રોપેન આવી રીતથી ચાર કાર્બન હોય તો બ્યુટ પ્લસ એન શું થશે બ્યુટેન પેન્ટ પ્લસ એન પેન્ટેન છ કાર્બન હોય હેક્સ પ્લસ એન હેક્ઝેન આવી રીતથી એન પ્રત્યય લગાવો અને બધા કયા સંયોજન મળી જશે સંતૃપ્ત સંયોજન અને તમારી ચોપડીમાં જોઈ લો તમે આવી જ રીતે છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન હેક્ઝેન એવી રીતથી ક્લિયર થયું ઓકે એવી રીતથી આલ્કીનમાં જોઈએ દ્વિબંધ અહીંયા દ્વિબંધ હોય આ આલ્કીન દ્વિબંધ આલ્કાઇન ત્રિબંધ દ્વિબંધ છે કાર્બન ની સંયોજકતા કેટલી છે ચાર એક બે એક બે ત્રણ ચાર કેના વડે હાઇડ્રોજન વડે સંતોષવાની છે છેલ્લા કાર્બન છે બે બે હોય તો ઇથ ઇથ કયો પ્રત્યય છે ઇન પ્રત્યય છે તો કયો પ્રત્યય છે ઇન પ્રત્યય છે તો આપણે શું લખવાનું ઇન ઇથ વત્તા ઇન તો શું થશે ઇથિન એવી જ રીતે ચાર કાર્બન લઈ લો ગમે એમાં દ્વિબંધ બનાવી દીધા પછી એક બંધ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ બધે હાઇડ્રોજન થી હાઇડ્રોજન જ લખેલા છે જ્યાં જ્યાં લીટા છે ત્યાં હાઇડ્રોજન છે પેલા કાર્બન છે એક બે ત્રણ ચાર ચાર હોય તો શું આવશે બ્યુટ ચાર હોય તો બ્યુટ વત્તા શું આવશે ઇન શું થાય છે બ્યુટીન એવી જ રીતથી પાંચ હોય તો પેન્ટ વત્તા ઇન પેન્ટીન છ હોય તો હેક્સ વત્તા ઇન હેક્ઝીન હેપ્ટ વત્તા ઇન હેપ્ટીન એવી જ રીતથી આમાં જોઈએ તો ખાસ યાદ રાખજો આલ્કાઇનમાં ક્યારેય પણ મિથાઇન આવશે નહીં કે ઇનમાં ક્યારેય મિથિન આવશે નહીં આ બે બીજા કાર્બનથી જ હંમેશા શરૂ થાય ક્લિયર કરજો ઓકે અહીંયા જો તો કાર્બનના કેટલા ત્રિબંધ હોય કેટલી સંયોજકતા એક એચ એચ બે કાર્બન છે ઇથ બધા માટે આ લાગુ પડે છે કયું છે પ્રત્યય આઈન આઈન તો શું આવશે ઇથ વત્તા આઈન તો ઇથાઇન એવી રીતે ત્રણ કાર્બન હોય તો પ્રોપાઇન ચાર કાર્બન હોય તો બ્યુટાઇન પાંચ કાર્બન હોય તો પેન્ટાઇન ક્લિયર થાય છે આવા જ કંઈક એક્ઝામ્પલ તમારી બુકમાં છે અસંતૃપ્ત અને સંતૃપ્ત સંયોજન માટે તો ખાસ મેં તમને કીધું હતું પીઆરએસ મેથડથી પ્રત્યય અથવા પૂર્વક લગાવીને તમે નામકરણ કરી શકશો શરત એટલી છે કે આ તમને આવડવા જોઈશે આના પછી ને ઘણા બધા છે આલ્કોહોલ સમૂહ ઓન સમૂહ કીટોન સમૂહ આ બધામાં તમે નામકરણ આ જો તમને દસ આવડતા હોય તો બધાય થઈ જાય હવે ખાસ ક્લિયર થાય છે હવે આપણે આના રાસાયણિક અણુસૂત્ર જોઈશું
કઈ રીતે આવશે રાસાયણિક અણુ સૂત્ર એ આપણે ક્લિયર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના રાસાયણિક સૂત્ર ખાસ સમજો રાસાયણિક સૂત્ર. તો અહીંયા જો આલ્કેન નું અહીંયા લખું છું, આલ્કેન નું અહીંયા લખીશ, લખી દઉં છું તમને, આલ્કેન નું અહીંયા લખીશ, આલ્કેન નું અહીંયા, આલ્કાઇન નું. હવે મને મિત્ર એવું છે કે તમને બધાને આવડી ગયો છે એટલે હું ડાયરેક્ટ એમને જ લખી નાખું છું. કાર્બન કેટલા છે? બે છે. તો અહીંયા સી ટુ, હાઇડ્રોજન એક બે ત્રણ ચાર પાંચ છ, તો એચ સિક્સ. કઈ નથી કરું, બધાને એક થી દસ આમ કે સરવાળા બાદ બાકી એવું બધું આવડે, આવડતું જોઈ છે, એકડા આવડતા છે. તો કાર્બન કેટલા થાય? એક બે, કાર્બન બે, હાઇડ્રોજન એક બે ત્રણ ચાર પાંચ છ, હાઇડ્રોજન છે. એવી જ રીતે આલ્કિન માં જો કાર્બન કેટલા છે? એક બે, કાર્બન બે, હાઇડ્રોજન કેટલા છે? એક બે ત્રણ ચાર, હાઇડ્રોજન કેટલા છે? ચાર. એવી રીતે આમાં હું જોઈ શકું કેટલા કાર્બન છે? એક બે ત્રણ ચાર, કાર્બન ને ચાર લઈ લીધા. હાઇડ્રોજન કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, એચ એટ. એવી જ રીતે આમાં કાર્બન કેટલા છે? એક બે, એચ કેટલા છે? એક બે. જો તમને ચોપડીમાં કઈ ગાવું સૂત્ર આપી દીધું, આલ્કેન નું કઈ ગાવું સૂત્ર છે? રાસાયણિક સૂત્ર, રાસાયણિક સૂત્ર સી એન એચ ટુ એન પ્લસ ટુ. એન એટલે કાર્બન ની સંખ્યા, અહીંયા ખબર પડી ગઈ એન એટલે કાર્બન ની સંખ્યા, ટુ એન પ્લસ ટુ. એવી રીતે અહીંયા સૂત્ર કઈ ગાવું છે? બોલો, સી એન એચ ટુ એન, અહીંયા સી એન એચ ટુ એન માઇનસ ટુ. તો આ સૂત્રમાં કઈ રીતે કિંમત મૂકવાની અને કઈ રીતે જવાબ મેળવવાનો? તો જો અહીંયા કાર્બન કેટલા છે? બે. તો એન કેટલા થયા? બે. તો કાર્બન ની જગ્યાએ હું બે મૂકું છું, એન ની જગ્યાએ કેટલા મૂકા? બે મૂકું છું. તો હાઇડ્રોજન કેટલા થાય? બે દુ ચાર, ચાર ને બે છ, એચ સિક્સ. તો આવી ગયું સી ટુ એચ સિક્સ. ફરીથી ગણતરી જેને ન ખબર પડી હોય, ટુ એન પ્લસ ટુ, એની જગ્યાએ કેટલા છે? એની જગ્યાએ બે, એની જગ્યાએ કેટલા છે? બે. તો ટુ એની જગ્યાએ બે પ્લસ બે, બે દુ ચાર, ચાર પ્લસ બે, ચાર ને બે છ, રેડી. તો એચ સી ટુ એચ સી. એવી રીતે એની જગ્યાએ ત્રણ મૂકો, એમની જગ્યાએ ત્રણ મૂકી દો, એમની જગ્યાએ ત્રણ, કેટલા થાય? ત્રણ દુ છ, છ ને બે આઠ. આવી ગયું. ઓકે, આ સૂત્ર છે એ વેલિડ છે, ક્લિયર થાય છે? સી એન એચ ટુ એન પ્લસ ટુ. આવી રીતે કિંમત મેળવવાની હોય. હવે તમને કોક કહે કે આલ્કેન સમૂહના જેનો કાર્બન કેટલો હોય? અગિયાર હોય, તો તેમાં હાઇડ્રોજન ની સંખ્યા કેટલી? તો શું કરવાનું? અગિયાર દુ બાવીસ, બાવીસ ને બે ચોવીસ. આવી રીતે તમને એમસીક્યુ પૂછાય કે આલ્કેન સમૂહમાં કાર્બન અગિયાર હોય તેમાં હાઇડ્રોજન ની સંખ્યા કેટલી? તો અગિયાર દુ બાવીસ, બાવીસ ને બે ચોવીસ, ક્લિયર. એવી જ રીતે આલ્કેન માં જોઈ લઈએ, એન હું બે લઉં છું, એન કેટલા લઉં છું? બે. તો સી ટુ, તો અહીં કેટલા મળશે? અહીંયા એની જગ્યાએ બે મૂકો, બે દુ ચાર. જો આવી ગયું. હવે એન હું ચાર લઈ લઉં છું, એન ચાર લઉં છું, તો કેટલા મળશે? ચાર દુ આઠ, તો એચ એટ. આવી ગયું. એવી જ રીતે અહીંયા એન બરાબર, એન બરાબર બે લઈ લઈએ, તો શું મળશે? સી ટુ, અહીંયા બે મૂકો, બે દુ ચાર, ચાર માંથી બે જાય તો બે, એચ ટુ. ગણતરી, આ ગણતરી પણ ખબર ન પડી હોય તો જરા કઈ જોઈ લેજો. ટુ એન માઇનસ ટુ ટુ, એન ની જગ્યાએ કેટલા છે? બે, તો એનની જગ્યાએ બે માઇનસ બે, એટલે ગુણાકાર કરવાનો, બે દુ ચાર,
चार माइनस बे एटले केटला आवशे बे। क्लियर? तो आवी रीते आ सूत्र छे। हवे याद राखवामां कोईने तकलीफ पड़ती होय तो एनुं पण आपणी पासे सोल्यूशन छे, एवुं नथी कि नथी। गमे एक सूत्र याद राखी लो, वच्चेनुं सूत्र याद राखवुं बधाने ईजी छे। वच्चेनुं सूत्र CnH2n, અહીં n હોય અહીંયા બમણા કરી દેવાના, આ બાજુ આવો તમારી જમણી બાજુ આવો તો શું થાય 2n+2, આલ્કેનમાં 2n+, અહીંયા +2 કરવાના, અહીંયા -2 કરી દેવાના। ક્લિયર? વચ્ચે ઊભા રહેવાનું, આ બાજુ +2, આ બાજુ -2, આ રીતે આ રાસાયણિક સૂત્ર યાદ રાખવાના છે। ક્લિયર? જો આ રીતે સૂત્રને સાબિત થઈ ગયું કે ભાઈ નહીં સૂત્ર છે બરોબર જ છે, આ રીતે તમને કોઈ વાર કન્ફ્યુઝન હોય તો આ રીતે તમે કરી શકો। આની ઉપર એમસીક્યુ પૂછાય કે આયન સમૂહમાં કાર્બનની સંખ્યા 12 હોય તો હાઇડ્રોજનની સંખ્યા મેળવો, તો 12 2 24। ક્લિયર થાય? એવી રીતે આલ્કાઇન સમૂહમાં કાર્બનની સંખ્યા 11 હોય તો હાઇડ્રોજનની સંખ્યા મેળવો, તો 11 2 22 22 2 20, આવી રીતે। ક્લિયર થાય છે? તો આવી રીતે તમને એમસીક્યુમાંથી પૂછાય છે, રાસાયણિક સૂત્રના એમસીક્યુ પૂછાય છે અને નામકરણ પૂછાય છે। ક્લિયર? આઈ હોપ બધાને ખબર પડી ગઈ હોય કે PRS મેથડ એટલે શું। ક્લિયર? ચાલો તો આગળનું આપણે નામકરણ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।